ભચાઉ તાલુકાના હનુમંત ધામ ખાતે મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે ગૌપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે ભચાઉ તાલુકાના કટારિયામાં હનુમાન ધામ મધ્યે છેલ્લા 6 વર્ષથી ગૌપૂજનનું આયોજન કરવામાં આવે છે. આ નિમિત્તે ગૌ માતાનું શું મહત્વ હોય છે તેના વિશે દરેક ભક્તોને સમજાવવામાં આવે છે અને આ દિવસે દાન કરવાથી શું પુણ્ય મળે છે તેની વિગતવાર પણ સમજણ આપવામાં આવે છે. આમ આ નિમિત્તે હનુમાન ધામના તમામ લોકો અને ગૌ ભક્તો જોડાયા હતા. સ્ટોરીબાઈ વિનોદ સાધુ ભચાઉ. એ ભાલકા તીર્થમાં જ્યારે હતા ત્યારે એ શિકારી સમજી અને તીર છોડ્યું, ભગવાનને તીર લાગ્યું અને એમનો વંશ અહીંયાથી પૂર્ણ થયો સાહેબ. એટલે તીર્થભૂમિમાં જે પાપમાંથી મુક્તિ મેળવી હોય તો એ પાપની મુક્તિ મેળવવા માટે આજનો આ પુણ્યકાળી દિવસ છે. સૂર્ય જ્યારે 12 રાશિથી બદલતો હોય, ધનના કમૂળતા કહીએ છીએ, ધનરાશિ છોડી અને જ્યારે મકર રાશિમાં પ્રવેશ કરે એટલે મકર સંક્રાંતિ કહીએ છીએ. અને મકર સંક્રાંતિના દિવસે જે બી પુણ્ય કરો એ પુણ્યમાંથી પ્રાપ્તિ તરત થાય. એનું કારણ શું? તો કે મકર રાશિનો સ્વામી કોણ છે? તો કે શનિ. શનિ કોણ છે ગ્રહોમાં? નવગ્રહોની મારામારી છે, એમાં સૂર્ય પ્રધાન છે અને શનિ ન્યાયાધીશ છે. આજે જે કઈ તમે કર્મ કરો છો એ કર્મનું ફળ અવશ્ય પ્રાપ્ત થતું હોય છે. એ કર્મ છે. આજે મકર સંક્રાંતિના દિવસે ચોક્કસ પુણ્ય કરવું જોઈએ. યથાશક્તિ વિનિતો દ્રવ્ય દાન એનમ, ભગવાને જે કહી આપ્યું એમાંથી દાન તમારે અવશ્ય કરવું જોઈએ. હું તો કહું કે જે 12 મહિના આપણાથી પાપ થઈ ગયા હોય ને જાણતા અજાણતા, એ પાપમાંથી મુક્તિ મેળવવાનો દિવસ એટલે આ મકર સંક્રાંતિ. અને આજ આ સૃષ્ટિનો કોઈ એવો માનવ જીવ નથી કે જેનાથી જાણતા કે અજાણતા પાપ ન થયા હોય. થઈ જાય છે, જાણતા અજાણતા પાપ થાય જ છે. એ પાપમાંથી મુક્તિ મેળવવી હોય તો શું કરવું જોઈએ? તો કે આજે મકર સંક્રાંતિના દિવસે યથાશક્તિ દાન કરવું જોઈએ. આપણે ભલે એક એક ટુકડો જ ગાયને આપણે દીધો, ગાયનું મોઢું મીઠું કરાવ્યું, એ પુણ્ય આપણું ઉપર લેખાઈ ગયું. બધા કે ક્યાં પુણ્ય કરવાથી ફળ ના મળે? મેં કીધું મળે. તમે શું વ્યવસાય સાથે જોડાયેલા છો? મને કે હું ખેડૂત છું. મેં કીધું તમે ખેતરમાં બીજ વાવી આવો પછી નિંદણ કાઢો તો એ છોડમાં ફરક પડે કે ના પડે? કે બાપુ ચોક્કસ પડે. મેં કીધું ખાતર નાખો, ખાતર નાખ્યા પછી એને તમે પાણી આપો, 15 દિવસે એ મોલ, એ જે છોડ, એની રોનક બદલાય કે ન બદલાય? કે બદલાય, બસ. તો પુણ્ય એવું છે. આજે મકર સંક્રાંતિના પવિત્ર દિવસે છેલ્લા છ વર્ષથી આ આયોજન કરવામાં આવે છે. ગૌ માતા શું છે, મકર સંક્રાંતિનું મહત્ત્વ શું છે, એના વિશે બાપુ દરેકને દરેક ભક્તોને સમજાવવામાં આવે છે કે મકર સંક્રાંતિ શું છે અને આજના દિવસે દાન કરવાથી કેટલું પુણ્ય મળે છે, એ બધું વિગતવાર વિસ્તૃત રીતે ભાનુપ્રસાદજી આ ભક્તોને શીખવાડે છે, સમજાવે છે એ જ વસ્તુ. અને દર મકર સંક્રાંતિના પ્રોગ્રામ રાખવામાં આવે છે. ઘણા સમયમાં કે ભાવના હતી, એકાએક બાપુને અમે કોન્ટેક્ટ કર્યો એટલે ભાવનાથી ધામ ઉપર સાચું હોય છે અને સારું બાપુને અનુકૂળ આવી ગયા. એકાએક જમીન ગમી ગયેલી ત્યારે જ્યારે જમીનનો સોદો કરી દીધો. અને આ એક પરિવાર છે હનુમાન ધામ, આ આંગણાની અંદર એક એવું પરિવાર સમાયેલો છે જેની અંદર કમસે કમ નહીં હોય તો 25-30 હજાર સેવકો એવા છે કે જે પરિવાર સાથે સંકળાયેલા છે. અહીંયા તો કાયમ માટે ગાયોની જે ગૌશાળાની છે ને એ કાયમ માટે યાન કરવામાં આવતું હોય છે. પૂજા માત્ર ગાયની કરવામાં આવે છે એટલું નથી હોતું, પરંતુ અહીંયા ગાયોની વિધિસરની વિધિસર ધાર્મિક જે વિધિ મુજબ હોય છે એ રીતે ગાયની પૂજા કરવામાં આવે છે. ગાયને માત્ર પશુ નથી માનવામાં આવતા, પણ ગાયને માં માની અને એની પૂજા કરવામાં આવે છે. ગાયોને હિરણ નાખવામાં આવે છે, ચારો નાખવામાં આવે છે અને ભક્તો ભાઈઓ અને બહેનો જે આવે છે એ પોતાના જે શ્રદ્ધાઓ હોય છે ગાય પ્રત્યેની કે પોતાની માં સમાન માની અને ગાયની વિધિસરની એક એવી પૂજા કરે છે, એની પૂજન કરે છે, બધા સાથે મળી અને લાઇનસર ગૌ માતાને તિલક કરે છે, એની પૂજા કરે છે, દીવાબત્તી કરે છે. અને એક સરસ મજાનું એક આયોજન એવું હોય છે આજના દિવસે કે ગાયને અલગ અલગ પ્રકારનો જે ખોરાક ખવડાવવામાં આવતું હોય છે એ ખોરાક ખવડાવવામાં આવે છે. લીલો ચારો છે, સૂકો ચારો છે, ગોળ છે, એના સિવાયની ઘણી બધી ખાવાની વસ્તુ હોય છે ગાયને ખવડાવે છે. અને ગાયને એક માતાજી સમાન માની અને માત્ર પશુ તરીકે નહીં માનતા, સાક્ષાત માં માની અને એની ગાયની સેવા કરવામાં આવે છે એ રીતે.